विद्यार्थी मित्रों, आज आप रीजनिंग ना ट्रेन आधारित दाखला नो छेल्लो टॉपिक लेवानो छे। अत्यार सुधी आप जुदा जुदा छ प्रकार ना ट्रेन ना दाखलाओ जोया, बराबर। हवे आ छेल्लो प्रकार, आ प्रकार पांचमा प्रकार जेवो छे। पांचमा प्रकार में आप कीधु तू के ट्रेन अने एनी सामे एक व्यक्ति दौड़तो होय, अथवा तो एक ट्रेन एनी सामे बीजी ट्रेन दौड़ती होय। पण ई टॉपिक में आपने बीजी ट्रेन के माणसनी झड़प आपेली नोती, बराबर। सॉरी, झड़प आपेली हती पण बन्नेना अंतर आपेला नोता। हवे अहींया एवुं थाशे के बन्ने ट्रेन ना आपने अंतर आपी दीधा होय, अंतर आपी दीधा होय अने पछी एमांथी जे कोई अलग वस्तु आपणे गोतवानी होय, એટલે કે એકબીજાની વિરુદ્ધમાં ચાલતા હોય અને બંનેના અંતર પણ આપેલા હોય, તો માત્ર એક જ કામ નવું આવે છે કે બે અંતરનો સરવાળો કરવાનો અને બંને ઝડપનો પણ સરવાળો થાય, અંતરનો પણ સરવાળો અને ઝડપનો પણ સરવાળો, બરાબર। ખાલી ફેર કેટલો છે પાંચમા અને સાતમા લેક્ચરમાં? તો કે પાંચમા લેક્ચરમાં બે ટ્રેન હતી પણ બેના અંતર નહોતા, અહીંયા બે ટ્રેન છે ને બંનેના અંતર પણ આપેલા છે। તો આટલું માઇનર એવું વેરિએશન છે, પણ પૂછાવાની શક્યતા પણ જાજી છે, તો આપણે ઝડપથી આ લેક્ચરમાં એને સમજી લઈએ, બરાબર। ચાલો સૌથી પહેલા પહેલો દાખલો આપણને આપ્યો છે, 200 મીટર લાંબી એક ટ્રેન 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે। એક અંતર અને એક ઝડપ છે, આપણે લખી નાખીએ। અંતર આપણી પાસે છે 200 મીટરનું અને ઝડપ આપણી પાસે છે 36 કિલોમીટર પ્રતિ કલાક। મહત્વના છે આ એકમો, રેડી। અને ઈ એકમને કેવી રીતે ટ્રાન્સફર કરવા એ આપણે સૌથી પહેલા લેક્ચરમાં બતાવ્યું હતું, તો જો તમે પહેલા લેક્ચરથી સાથે સાથે લેક્ચર જોશો ને તો એકદમ સરળ રીતે આ વસ્તુ સમજાઈ જશે, અને ટ્રેન આધારિત કોઈ પણ હવે દાખલો પૂછે ને તો એ 100% આપણને આવડે, બરાબર। આનો માર્ક જાવો નો જ જોઈએ। પછી એવું કહે છે કે સામેથી આવતી 400 મીટર લાંબી ટ્રેન, બીજી ટ્રેન એટલે બીજાનું અંતર આપી દીધું આપણને 400, એટલે ટોટલ અંતર થઈ ગયું 600 મીટર, અંતરનો કરવાનો સરવાળો જ, અંતરમાં ક્યાંય બાદબાકી નહીં આવે, અંતર પ્લસ થશે, ઝડપમાં ફેરફાર હોય, જો સામેની દિશા વિરુદ્ધ દિશા છે તો ઝડપ એડ થાય, સરખી દિશા છે તો ઝડપ બાદ થાય, જે અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા। અને જેની ઝડપ 72 કિલોમીટર પ્રતિ કલાક છે, એટલે કે આની ઝડપ 72 કિલોમીટર પ્રતિ કલાક છે અને સામેની દિશા એટલે ઝડપ થઈ ગઈ પ્લસ, તો આ બેનો સરવાળો કરીએ તો 6 ને 2 8 ને 7 ને 3 10 કિલોમીટર પ્રતિ કલાક। તો પાસેથી પસાર થતા કેટલો સમય લાગે? સમય ગોતવો છે, પણ પહેલું કામ એકમ સરખા કરવા પડે, તો સૌથી પહેલા અહીંયા આપણે ઝડપનો એકમ બદલી નાખીએ, 108 એને ગુણ્યા મોટામાંથી નાનામાં જવું છે, તો નાનો આંકડો ઉપર મોટો આંકડો નીચે, 18 × 108 6 × 5 = 30 મીટર પ્રતિ સેકન્ડ। અને હવે જુઓ સમય, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ, અંતર છે આપણું 600 મીટર અને સોરી 600 મીટર અને ઝડપ છે આપણી 30, 0 0 ઉડી ગયા 3 2 6 એટલે કે 20 સેકન્ડ। જો પરીક્ષામાં આ દાખલો પૂછાય તો માત્ર 15 થી 20 સેકન્ડમાં દાખલો થઈ જાય અને આપણા માર્ક છે એ રોકડા થઈ જાય, બરાબર। એટલે ખાસ સમજો, આ દાખલા સ્કીપ ન કરતા, બરાબર। બીજો દાખલો, 54 કિમી પ્રતિ કલાકની ઝડપે 20 મીટર લાંબી એક ટ્રેન, બે વસ્તુ આપી દીધી, એક આપી દીધું અંતર કેટલું, તો કે 20 મીટર, અને બીજી આપી દીધી ઝડપ કેટલી, તો કે 54 કિલોમીટર પ્રતિ કલાક। સામેથી આવતી પાછી ઝડપ આવી, એક ટ્રેન એની સામે આવે છે એટલે સીધી સરવાળાની નિશાની લાગે, અને 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવે છે અને પસાર થવામાં 15 સેકન્ડનો સમય લે છે, જો સમય પણ આપી દીધો 15 સેકન્ડ સમય પણ છે, તો પ્રશ્ન છે બીજી ટ્રેનની લંબાઈ શોધો। કાંઈ વાંધો નહીં, બીજી ટ્રેનની લંબાઈ ધારી લેવાની, આપણે જ કરી દઈએ x, બરાબર। જળ અંતર તો આપણે એડ જ કરવાનું છે, તો આટલા મીટરની બંને ટ્રેનનું અંતર આપણે તારી લીધું। હવે અહીંયા આપણે ઝડપને કરી દઈએ એડ, તો 4 ને 2
છ અને સાત ને પાંચ બાર, એટલે કે 126 મીટર કિલોમીટર પ્રતિ કલાક. તો આટલી એની ઝડપ થશે, બરાબર. સૌથી પહેલા હવે આપણે જ્યારે એક્સ ગોતવો છે, તો પહેલા જો આ સેકન્ડમાં છે, આ મીટરમાં છે, આને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખીએ, એટલે કે ઝડપ બરાબર 126 એમ નેમ ગુણ્યા મોટા એકમમાંથી નાનામાં જવું, તો નાનો આંકડો ઉપર મોટો આંકડો નીચે. આપણે બે વડે છેદ ઉડાડીએ, 6 2 12 અને 3 2 6 અને 9 2 18, પછી 9 7 63, બરાબર. 9 7 63 ને 7 5 35 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો ઝડપ મળી ગઈ, સમય પડ્યો છે, અંતર પણ પડ્યો છે. આપણે સમયનું સૂત્ર લગાડી દઈએ કે ભાઈ સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. સમય છે આપણી પાસે 15 સેકન્ડનો, પછી આપણી પાસે આવ્યા છે અંતર 20 + x અને ઝડપ આપણી પાસે છે 35 ની. તો હવે આપણે આ એક્સ ગોતવો છે, પેલા 15 ને મોકલી દઈએ બરાબર ની સામેની બાજુ, એટલે કે 15 × 35 બરાબર 20 + x. ચાલો એક ગુણાકાર આપણે કરી નાખીએ, 35 × 15 0 1 5 5 1 3 3 5 5 25, 5 3 15 16 17, એટલે 5 7 5 12, 3 2 5, એટલે કે 525 બરાબર 20 + x. અને હવે 20 ને મોકલી દઈએ બરાબર ની આ બાજુ, એટલે 20 થઈ જાય માઇનસ, એટલે કે 525 માઇનસ 20 બરાબર x. તો x બરાબર આપણને મળશે 505 મીટર. રેડી? તો બહુ જ સિમ્પલ થઈ ગયો. હવે એમાં લઈ લઈએ દાખલા નંબર 3. હવે લઈએ ત્રીજો દાખલો. હવે એમાં આપણને એવું કીધું છે કે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી 110 મીટર લંબાઈની ટ્રેન. બે વસ્તુ આપી દીધી, એક છે આપણી પાસે ઝડપ, ઝડપ છે 50 કિલોમીટર પ્રતિ કલાક, અને અંતર છે ટ્રેનનું 110 મીટર. વિરુદ્ધ દિશામાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપ, વિરુદ્ધ દિશા એટલે ઝડપમાં પ્લસ કરવાનો કેટલી છે 40, એટલે કે ટોટલ 90 કિમી પ્રતિ કલાક, બરાબર. ની ઝડપે 140 મીટર લંબાઈ, એટલે અંતર તો આપણે શું કરવાનું છે, એડ જ કરવાનું છે, 140 એડ કરી દઈએ, તો અહીંયા 0 અહીંયા થઈ જશે 250 મીટર. એકમ ઉપર ફોકસ કરો એટલે દાખલો થઈ જશે. તો પસાર કરતા કેટલો સમય લાગે, પેલા તો આપણે ઝડપને ફેરવી નાખીએ. 90 મોટામાંથી નાનામાં જવું છે, તો 5 ના છેદમાં 18, નાનો આંકડો ઉપર આવશે, 18 5 90 ને 5 5 25 મીટર પ્રતિ સેકન્ડ. આ આપણી ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં આવી ગઈ. અને હવે સમય અંતરના છેદમાં ઝડપ, અંતર છે આપણું 250, ઝડપ છે આપણી 25 10 250, એટલે કે સમય છે આપણો 10 સેકન્ડ. બહુ જ સિમ્પલ, આપણી પાસે ખાલી 15 સેકન્ડના સમયમાં દાખલો થઈ જાય. હું તમને આ બધું લખી દઉં છું, તમારે લખવાની જરૂર નથી, ત્યાં ક્યાં આપણે બતાવવાનું છે, બરાબર. રફમાં તમે ઝડપથી આ વસ્તુ સોલ્વ કરી શકો. હવે મોસ્ટ ટાઈમ પી દાખલો, બરાબર. ઘણી બધી જગ્યાએ તમને પેપરમાં જોવા મળ્યો હશે, એટલે ખાસ સમજો શું વસ્તુ બની રહી છે રકમમાં. કારણ કે આવડી મોટી રકમ છે ને આપણે દાખલો ગણવાનું મન જ ન થાય. પેલો મેથ્સમાં પડતો પ્રોબ્લેમ, મેથ્સ રીઝનિંગમાં પડતો સૌથી મોટો પ્રોબ્લેમ કે રકમ મોટી છે, મનમાં એવો વિચાર આવે કે આપણાથી નહીં થાય. અરે બહુ સિમ્પલ છે, તમે જુઓ ખાલી એકવાર. એ થી બી સ્ટેશન વચ્ચેનું અંતર 110 કિલોમીટર છે. આ એ સ્ટેશન છે, આ બી સ્ટેશન છે, અહીંયા વચ્ચેનું અંતર 110 કિલોમીટર છે, બરાબર. પછી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે એક ટ્રેન એ થી બી તરફ જાય છે. હવે એક ટ્રેન છે એ આ તરફ જઈ રહી છે, એ થી બી તરફ.
આપણે એને એક નંબરની ટ્રેન કહી, અને એની ઝડપ આપણી પાસે છે 20 કિમી પ્રતિ કલાક. આ બાજુ જાય છે અને સવારે 7 વાગે ચાલુ કરે છે, ટાઈમ સ્વાઈપો 7 વાગે આવવા માટે નીકળે છે. ત્યારે 25 કિમી પ્રતિ કલાકની ઝડપે બીજી ટ્રેન બી થી એ તરફ, બીજી એક ટ્રેન છે નંબર 2ની, એ આ બાજુ આવે છે બી થી એ તરફ, અને એની ઝડપ કેટલી છે? 25 કિલોમીટર પ્રતિ કલાક. આ તમને ડાયાગ્રામ એટલે બતાવું છું કે વસ્તુ સમજી શકાય એવી છે, બરાબર. જો એકબીજાની સામસામે ટ્રેન થઈ ગઈ એટલે પ્રશ્ન તો ત્યાં જ આવીને ઉભો રહ્યો, રકમ ગમે એ હોય, ટ્રેન ક્યું થઈ ગઈ એકબીજાની સામે. હવે એક ક્વેરી આયા, એક થોડું ટ્વિસ્ટ મૂક્યું કે આ ટ્રેન 7 વાગે નીકળે છે ને આ ટ્રેન 8 વાગે નીકળે છે. મતલબ કે જ્યારે 8 વાગશે ને ત્યારે આ ટ્રેન ઓલરેડી 20 કિલોમીટર કાપી લીધું હશે, કારણ કે ઝડપ શું છે? 20 કિમી પ્રતિ કલાક. એટલે કે 7 થી 8 થશે ને ત્યારે 20 કિલોમીટર એ આગળ વહી ગઈ હશે, 20 કિલોમીટર ક્યાંક આગળ નીકળી ગઈ હશે. તો બંને ટ્રેન કેટલા વાગે એકબીજાને મળે? પેલા તો બે ટ્રેન 8 વાગે ક્યાં હતી ને એ આપણને ખબર હોવી જોઈએ. તો 8 વાગે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર હતી, ત્યારે 8 વાગે ટ્રેન 1નું સ્થાન આપણી પાસે છે. કુલ કેટલા કિલોમીટર છે? 110. એમાંથી 1 કલાકમાં આણે કેટલું અંતર કાપી લીધું? 20 કિલોમીટર. એટલે 20 કિલોમીટર એટલા એ આગળ આવી ગઈ, એટલે કે 110 - 20 = 90 કિમી. એટલે કે આ બંને ટ્રેન આ 8 વાગે 90 કિલોમીટર અંતરે હશે અને આ બી સ્થાન ઉપર હશે, બરાબર. ધારો કે આ કોઈ એક સ્થાન છે ત્યાં આપણી આ બીજી ટ્રેન પહોંચી ગઈ છે. તો હવે અહીંયાથી આ ઉપડશે અને અહીંયાથી આ ઉપડશે, એકબીજાની સામે ચાલી રહી છે, એટલે ઝડપનો શું થઈ જાય? સરવાળો. તો ઝડપ બરાબર આપણી પાસે છે, પેલાની ઝડપ છે 20 કિલોમીટર પ્રતિ કલાક, બીજાની છે 25 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે ટોટલ 45 કિલોમીટર પ્રતિ કલાક. હવે જુઓ અંતરનો એકમ આપણું અંતર થઈ ગયું, હવે અંતર બીને કેટલું કાપવાનું છે? 90 કિલોમીટરનું અંતર જ છે, ટોટલ 110નું નથી, કારણ કે આ 8 વાગે 90 કિલોમીટર કાપશે, ઓલી પણ 90 કિલોમીટરની અંદર આવશે, ત્યારે બે એકબીજાને ક્રોસ થશે, બરાબર. તો હવે આપણું અંતર શું થઈ ગયું? 90 કિલોમીટર. આ આપણું અંતર કહેવાય. 110 અંતર તો એથી બી વચ્ચેનું અંતર છે, આપણે એથી બીનું કામ નથી, કારણ કે હવે બે ટ્રેન એથી બી વચ્ચે નથી, આ જે આપણી એક નંબરની ટ્રેન હતી ને એ અહીંયા આવી ગઈ છે. હવે આ 90 કિલોમીટરના અંતરમાં જ આપણે કામ કરવું પડે, બરાબર. ઓકે, તો અંતર આવી ગયું, ઝડપ આવી ગયું. હવે અંતર જો અહીંયા કિલોમીટરમાં જ આપ્યું છે એટલે ફેરફાર કરવાની કંઈ જરૂર નથી. તો સૌથી પહેલાં આપણે લખી લઈએ સમય. તો બે એકબીજાને જ્યારે ક્રોસ થાય એ સમય અંતરના છેદમાં ઝડપ, અંતરના છેદમાં ઝડપ. અંતર થઈ ગયું 90 અને ઝડપ થઈ ગઈ 45, એટલે કે 45 / 90, એટલે કે 2 કલાક પછી, 2 કલાકના સમય પછી બે એકબીજાને મળશે, ક્રોસ થશે. અને આપણને શું પૂછ્યું છે? કેટલા વાગે? સમય પૂછ્યો છે, કાંઈ વાંધો નહીં. તો કેટલો સમય થશે? આ 8 વાગે અહીંયાથી ઉભી પડી, આ 8 વાગે અહીંયાથી ઉભી પડી, અને એકબીજાને ક્રોસ 2 કલાક પછી થઈ, તો આપણો સમય 10 વાગે એકબીજાને મળે, બરાબર. તો આ રીતે આ દાખલો સોલ્વ કરવાનો છે, બહુ જ સરળ છે, તમે જાતે પણ આવી એકાદી રકમ બનાવીને ચેક કરી શકો છો. તો અહીંયા આપણે ટ્રેન આધારિત દાખલાઓ ઓલમોસ્ટ બધા ટોપિક છે એ લઈ લીધા છે, છતાં કોઈ તમારે અલગથી કોઈ ટોપિક હોય જે ટ્રેન આધારિત હોય અને કદાચ મારાથી રહી ગયો હોય તો મને કમેન્ટ કરજો, આપણે એ ટોપિકનો પણ વિડીયો બનાવી દઈશું. અને આમાં કંઈ ન સમજાણ હોય તો કમેન્ટ કરજો. આભાર. જય હિન્દ. જય ભારત.